हीरपुर बेहरेजना खातमुहूर्त तेमज जिल्लाना विविध प्रजालक्षी कार्यक्रमना लोकार्पण प्रसंगे मारी साथे मंच पर उपस्थित भारतीय जनता पार्टी ना यशस्वी प्रदेश अध्यक्ष माननीय श्री श्री आर पाटिल जी, राज्यना पूर्व नायब मुख्यमंत्री तथा पार्टी ना वरिष्ठ आगेवान माननीय श्री नितिनभाई पटेल, राज्य सरकार हमारा साथी मंत्री श्री ऋषिकेश भाई पटेल, प्रभारी मंत्री श्री जगदीश भाई पंचाल, मेहसाणा जिल्लाना सांसद श्री शारदाबेन, साबरकांठा जिल्लाना सांसद श्री दीपसी भाई, सांसद सभ्य श्री भरतसिंह भाई डाबी, विजापुरना धारा सभ्य श्री रमणभाई पटेल, धारा सभ्य श्री राजेंद्र भाई, श्री कृष्ण भाई, श्री आशाबेन, श्री अजमलजी भाई, मेहसाणा जिल्लाना प्रमुख श्री जसुभाई, जिल्ला भाजपना सौ पदाधिकारीओ, आगेवान श्रीओ, जिल्ला कलेक्टर श्री डीडीओ श्रीओ तथा विशेष संख्या में उपस्थित सौ नागरिक भाई बहनों, केटला वाग्याना रहेशा जी आपने એટલે આ હું એટલા માટે પૂછું છું કે મારે કેટલું બોલવું હોય એમ, અને તમારા માને છૂટી જવા તો છૂટી જવું હું કે ઓછું બોલીને એમ. પાણી વાત થઈ અહીંયાથી તો માનીને નરેન્દ્રભાઈએ જે આંદોલન થકી નર્મદા યોજના પૂરી કરી અને એના કારણે આજે ગુજરાતને જે લાભ થઈ રહ્યો છે આપણે જોઈ રહ્યા છે. એમની દીર્ઘ દ્રષ્ટિ તમને દરેકે દરેક એમના નિર્ણયો ઉપર તમને જોવા મળશે. કદાચ કોકને જ્યારે એ નિર્ણય જાહેર કરે ત્યારે ખબર પડી જાય, કોકને એના પરિણામ આવે ત્યારે ખબર પડે, પણ એમની દીર્ઘ દ્રષ્ટિ એમાં ક્લાઇમેટ ચેન્જનું જ્યારે એમણે બોલ્યા ત્યારે કોઈને ખ્યાલ ના આવ્યો કે ભાઈ આનું શું થશે. અને આજે આપણે જોઈએ તો છેક દિવાળીના ટાઈમે આ ફાટ્યાના સમાચાર આપણને સાંભળવા મળતા હોય છે. માન્ય નરેન્દ્રભાઈએ જે કેડી કંડારી છે અને એ કેડી ઉપર અમારા ભારતીય જનતા પાર્ટી હર હંમેશ એક કુટુંબ ભાવનાથી ચાલતી પાર્ટી અને એના કારણે એમને માન્ય નરેન્દ્રભાઈ ને અમિતભાઈએ જે કેડી કંડારી એ કેડી ઉપર અત્યાર સુધી મારા પહેલા પણ જે મુખ્યમંત્રી રહ્યા માન્ય આનંદીબેન હોય, માન્ય વિજયભાઈ અને નીતિનભાઈ હોય અને જવાબદારી હવે અત્યારે મારે હોય, તો એ કામો આગળ વધારવા અને નવા કામો કે જે હજુ જરૂરિયાત છે જ્યાં જરૂરિયાત છે ત્યાં આગળ એ કામો કેવી રીતે ઝડપથી પૂરા થાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરવાનો છે. ખેડૂત અમારી પ્રાયોરિટી હતી, છે અને રહેવાની છે. ખેડૂતો માટે હર હંમેશ જાગૃત છે અને એના કારણે થઈ અને આજે જ્યારે આત્મનિર્ભર ભારત અને એના માટે થઈને આત્મનિર્ભર ગુજરાત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ખેતીની વાત નીકળી. ખેતી એટલે અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે એની અંદર પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે વળાય એના માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.